તાપીના કાકરાપાડમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કવોડે દરોડા પાડી વ્યારા સુગર ગેટ પાસેથી આરોપીને ઝડપી પાડ્યા. હજુ બે આરોપી વોન્ટેડ જાહેર છે. આરોપીઓએ કાકરાપાર ટાઉનશીપ વિસ્તારમાં બંધઘરોમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો. બંધ ફ્લેટમાંથી રોકડ રૂપિયા સહિત સોના ચાંદીના દાગીનાની આરોપીઓએ ચોરી કરી. પકડાયેલા ત્રણેય આરોપીઓ દાહોદના ગરબાડા તાલુકાના નીમજ ગામના રહેવાસી છે. કુલ ત્રણ આરોપી, જેમાં નામ છે રમેશભાઈ કાળિયાભાઈ અમલિયાર, મુતાભાઈ ગુલ્લાભાઈ અમલિયાર તથા મનેશભાઈ દિવાનભાઈ અમલિયાર, ત્રણેય રહેવાસી તાલુકો ગરબોડા જિલ્લો દાહોદનાઓની સદર ગુનાના કામે આજરોજ BNSS કલમ 35(1)(b) મુજબ ધરપકડ કરવામાં આવેલ છે. રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સદર પોલીસ ચોકીના બોર્ડમાં લાગી આગ. આગ નજીક ફટાકડાની દુકાન હોવાથી દોડધામ મચી ગઈ. ફટાકડાની દુકાન સુધી જ્વાળા પ્રસરે તે પહેલા મેળવાયો છે કાબુ. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં હિન્દુ સંગઠન અને સ્થાનિક લોકો દ્વારા વિધર્મી દુકાનદારોનો વિરોધ કરવામાં આવ્યો. મેઘ શર્મન સોસાયટીમાં એક વિધર્મી વેપારીએ હિન્દુ યુવતીને બંદૂક બતાવી ડરાવ્યાનો આરોપ લગાવ્યો. વિધર્મી દુકાનદારે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ પોસ્ટર સાથે સમગ્ર વિસ્તારમાં ફરીને વિરોધ કર્યો. વડોદરામાં એરક્રાફ્ટ C-295ના ઉત્પાદન માટે ફેક્ટરીનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા. બંને પીએમ વચ્ચે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં MOU થયા. બેઠકના પગલે ભારત અને સ્પેન વચ્ચે વિવિધ ક્ષેત્રે વેપારની વૃદ્ધિ થવાનો આશાવાદ છે. 18 વર્ષ બાદ સ્પેનના પીએમ ભારતની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બાદ અમરેલી જિલ્લાની મુલાકાતે આવશે અને પીએમ મોદી અમરેલીમાં 4,800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને લઈને કાર્યક્રમ અંતર્ગત લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લાઠી ખાતે યોજાનાર જાહેર સભા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. બીજી તરફ ગાગડિયો નદી પર બનાવવામાં આવેલ ભારત માતા સરોવર આસપાસ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. પીએમ મોદી પહેલા ભાવનગર એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ અમરેલી જવા રવાના થશે અને આ વિકાસ કાર્યોથી અમરેલી, જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓને લાભ થશે, જેમાં પાણી પુરવઠા વિભાગના 705 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે. બોટાદ જિલ્લા માટે નવડાથી ચાવડ બલ્ક લાઇફ લાઇનનું લોકાર્પણ થશે, જ્યારે કે ભાવનગર જિલ્લામાં આ યોજનાથી મહુવા, તળાજા અને પાલીતાણા સહિત 95 ગામોની 2.75 લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. 35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું પીએમ મોદી લોકાર્પણ કરશે અને સરોવરના પાણી ખેડૂતોને સિંચાઈ માટે પાણીના સંગ્રહ ઉપયોગી થશે, જ્યારે કે 2,800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે, જ્યારે કે 1,094 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભુજ નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. રાજકોટમાં કથા બંધ કરાવતા ભારે વિવાદ સર્જાયો છે. પારડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં જયંત પંડ્યા વિરોધ રોષ છે અને બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પર ભારે રોષ પણ વ્યક્ત કર્યો છે. તો કથા બંધ કરાવવા બાબતે જયંત પંડ્યાનું નિવેદન છે. ધાર્મિક બાબતે વિજ્ઞાન જાથા ક્યારેય પણ વિવાદમાં નથી ઉતર્યું તેવું કહેવું છે. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી. લોકો પોતાના કામ માટે લાઇનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મશગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાન જાથા દ્વારા ડેપ્યુટી ઇન્જિનિયરને કરવામાં આવી હતી અને કથા બંધ કરાવવાનો નિર્ણય ડેપ્યુટી ઇન્જિનિયર ત્રાંબડિયા અને તેના પરિવારે લીધો. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરાવવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રાવલના આ સ્ટંટ છે તેવું તેમનું કહેવું છે. આ અધિકારનું હનન કરનાર આ વ્યક્તિ વારંવાર ધર્મનું અપમાન કરે છે.
एक वस्तु पर अमे स्पष्ट मानिए छे, अंधश्रद्धा ना होवी जोईए, परंतु श्रद्धा नी लागणी ने पण ठेस ना पहोंचाडवी जोईए। आ जयंतभाई पंड्या साथे मारे काले वात थई हती, एमणे स्वीकार्यु के हा अमे आ धार्मिक आयोजन छे एने बंद करावा माटे गया हता। समाज सौ जागृतो जाणे छे કે સરકારી કામકાજ દરમિયાન આવા કોઈ ધાર્મિક આયોજન ન થાય અને અને સરકારી કર્મચારી માટે નિયમો અને રૂલ્સ બનાવેલા છે, કાયદા મુજબ બનાવેલા છે, એમાં પાબંદી છે, સરકારી કર્મચારી આ રીતે કરી શકતા નથી। પરંતુ સત્યનારાયણની કથાને બંધનો ખોટું બહાનું ધરી અને પોતે પ્રસિદ્ધિ માટે આ આખો પ્રયાસ કર્યો છે। तो समग्र मामले यज्ञेश दवेनी पण प्रतिक्रिया छे के आस्था ने अटकावानो प्रयास, अंधश्रद्धा ने आस्था वच्चे मोटी भेद रेखा छे, आवा प्रयत्नों करशो तो ब्रह्म समाज साखी नहीं ले। पौणा कलाक में सरकारी काम अटकी पड्यू। चलावे छे अंधश्रद्धा निर्मूलन नु काम करे छे, एनी सामे कोई ने विरोध नथी, परंतु अंधश्रद्धा अने आस्था बन्ने वच्चे नी भेद रेखा गोळी मोटी छे। अने जो ये आस्था माटे प्रयत्न करशे के आस्था ने अटकावानो प्रयत्न करशे तो ये ब्रह्म समाज क्यारे साखी नहीं है। हमणा एमणे जे राजकोटनी अंदर सत्यनारायणनी कथाने अटकावानो प्रयत्न कर्यो, जे सरकारी कचेरी में चालती थी, अने बहानुं एवुं लगायुं के सरकारी कचेरी में लोको काम नहोता करता अने सत्यनारायणनी कथा करता था। सत्यनारायणनी कथानी अवधि केटली होय छे? अर्धो कलाक, कलाक के पोणो कलाक? तो पोणो कलाकनी अंदर सरकारी काम अटकी पड्युं। तो ब्रह्म समाज नाराज छे, पारडी वीज कचेरीए पहोंची छे। न्यूज 18 गुजरातीनी टीम, आखो मामलो शुं छे ते जाणवा माटे कथा चालती हती, त्यां पहोंची छे अमारी टीम अने आ वीज कचेरीमां चालती हती सत्यनारायणनी कथा। तो आंगे ज वधु अपडेट मेळवीशुं, अमारा सहयोगी हार्दिक आपणी साथे जोडाई गया छे अने तेमनी पासेथी ज अपडेट मेळवीए के आखरे मामलो शुं छे। हार्दिक, રાજકોટ જે છે પારડી પીજીવીસીએલ કચેરી ખાતે જે કથા ચાલતી હતી, હાલ આપણી સાથે અહીંયા એન્જિનિયર છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, આખી ઘટના ત્યારે શું બની હતી? એક આપણે પારડી પેટા કચેરી હેઠળ આપણે પારડી પેટા કચેરી હેઠળ આપણા લાયન ઇન્સ્પેક્ટર સીઆર જાડેજા तो कथाने लईने विवाद थयो छे। एक पक्ष कही रह्यो छे के कथाने अटकाववामां आवी छे, ज्यारे के जयंतभाई कही रह्या छे के जे लोको लाइनमां उभा हता काम करावा माटे तेने लईने तेने कारणे अमे अटकाववानुं कीधुं हतुं के लोकोनुं काम न अटकवुं जोईए, परंतु ब्रह्म समाजमां नाराजगी छे कारण के तेमनुं कहेवुं छे के अंधश्रद्धा विरुद्ध जे तमे काम करी रह्या छो तो योग्य छे, परंतु श्रद्धाना काममां अड़चणरूप न बनवुं जोईए तेवुं હેમાંગભાઈનું કહેવું છે અને યજ્ઞેશભાઈનું પણ કહેવું છે। તો જયંત પંડ્યા ત્યાં પહોંચ્યા હતા જ્યાં સત્યનારાયણની કથા ચાલતી હતી। એક તરફ કથા ચાલતી હતી અને બીજી તરફ લોકો સરકારી કામ કરાવવા માટે કામમાં લાઇનમાં ઊભા હતા। તો પારડી વીજ કચેરી ખાતે અમારી ટીમ પણ પહોંચી છે, કથા ચાલતી હતી ત્યાં પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અને ત્યાં સત્ય જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે કે મામલો શું છે, કોના તરફથી આ જે કથા જે ચાલતી હતી તેને અટકાવવામાં આવી છે। કારણ કે અત્યારે હવે દિવાળીનો સમય છે ત્યારે આગામી સમયમાં લોકો દિવાળીના તહેવારમાં પણ કામમાં હશે, બીજી તરફ રજાઓનો માહોલ પણ હશે, માટે લોકોના કામ ન અટકે તે એક પ્રાથમિકતા હોવી જોઈએ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, સત્ય શું સામે આવી રહ્યું છે ત્યાંથી, કોણે અટકાવી હતી આ કથા? સારું બોલજે હાર્દિક જી, અધિકારી સાથે આપણી જોડાઈ ગયા છે। જી હલો, હલો હલો જી, મામલો શું હતો, ત્યાં કોણે આ કથા અટકાવી હતી આપ જણાવી શકશો? આપણે છે ને પારડી પેટા કચેરી હેઠળ એક અમારા લાઈન ઇન્સ્પેક્ટર સીઆર જાડેજા રિટાયર થયા હતા, બરોબર છે? ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ, સ્ટાફનું કામગીરી આપણે જાણો છો કે બહુ કપરી પરિસ્થિતિમાં કામગીરી કરતા હોય છે ચોમાસા દરમિયાન, તથા
તેઓ પાર્ટી પેટા કચેરીનું બાયફર્કેશન મંજૂર થયેલું હોય સરકારમાંથી, અને સ્ટાફ અને બધાઓને લાગણીઓ આવી હતી કે ભાઈ આપણે કોઈ નાનું સારું સાથે કરીએ, એટલે જેથી બધા એનર્જી પોઝિટિવિઝન આવે એ માટેની આપણે કાર્યવાહી કરવાની હતી, બધાને ઈચ્છા હતી બાબતે, જેથી એ સમય દરમિયાન આપણે જીલાંજાતામાંથી આવેલા અને લોકોએ કીધું કે ભાઈ તમે ઓફિસ આપણે સમય 5 વાગ્યા પછીનું આયોજન કર્યું હતું અને ન કરી શકો એવી રજૂઆત કરતી, એને અનુસંધાને આપણે અત્યારે રોકાવી અને કામ બંધ કરાવી અને આપણે ભવિષ્યમાં આ બાબતનું ન થાય એનું તાકેદારી રાખશું. આપણે કોઈ પણ પબ્લિક ને કોઈ પ્રકારનો અવરોધ ઉભો થાય અને કામગીરી બંધ થાય એ બાબતે કોઈ એવું આયોજન આપણે કરેલું જ હતું, કોઈને વિક્ષેપ ન પડે બરોબર છે, એટલે આપણો સ્ટાફ બધો કામ જ કરતો હતો અને સ્ટાફ બધો સાથે રહી અને કામગીરી સારી થઈ શકે આપણે એટલે મોટિવેશન થાય, માણસો આગળ સારું કામગીરી કરે પ્રોત્સાહિત કરે તો આપણે ભવિષ્યમાં કોઈ દિક્કત ન થાય અને એવું આપણું માનવું હોય. ઓકે ઓકે, તમારે તમારી વાતમાં હજી પણ એ સ્પષ્ટતા નથી આવી રહી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.